ચાલો તો આપણે આગળ પાઠ 1 રોજ નિશાળે જઈએ માં ચર્ચા કરી હતી, પણ થોડું એનું રિવિઝન કરી લઈએ. વિદ્યાર્થી મિત્રો, ઘણા બધા બાળકો શાળાએ જવા માટે રિક્ષાનો ઉપયોગ કરે છે, તો ઘણા બધા બાળકો બસનો ઉપયોગ કરે છે, તો કેટલાક બાળકો પોતાના રસ્તામાં નદી આવતી હોવાને કારણે નદી ઓળંગવા માટે પુલનો ઉપયોગ કરીને પોતાની શાળાએ જાય છે. કેટલાક બાળકો પડકાર ઝેલીને પોતાની શાળાએ જાય છે, જેમ કે કેટલાક બાળકો બળદગાડાનો ઉપયોગ કરે છે, જે લીલાછમ ખેતરોમાંથી શાળાએ જવા માટે બાળકોને મદદરૂપ થાય છે. રણ પ્રદેશમાં વધુ ગરમી હોવાને કારણે કેટલાક બાળકો ઊંટ ગાડીનો ઉપયોગ કરી પોતાની શાળાએ જાય છે. તો ગુજરાતના બેટ દ્વારકામાં નાવડીનો એટલે કે હોડીનો ઉપયોગ કરી બાળકો પોતાની શાળાએ જાય છે. મિત્રો, ઉત્તરાખંડમાં પથરાળ રસ્તો હોવાને કારણે બાળકો એ રસ્તો ઘણો પડકારરૂપ હોવા છતાં પણ પોતાની શાળાએ જાય છે. એટલું જ નહીં, કેટલાક બાળકો ઉત્તરાખંડમાં રોપ ટ્રોલીનો એટલે કે આપણે એને ઉડન ખટોલા પણ કહી શકીએ છીએ, તેનો ઉપયોગ કરીને પોતાની શાળાએ પહોંચે છે. તો કેટલાક શારીરિક ખામીવાળા બાળકો, જેમ કે અપંગ બાળકો, મૂક અને બધિર બાળકો, એ મૂક અને બધિર બાળકો એટલે કે જેઓ આંગળીના ઈશારાથી વાત કરી શકતા હોય તેવા બાળકો, અને અંધ બાળકો, આ દરેક બાળકો શારીરિક ખામીવાળા બાળકો છે, છતાં પણ ઘણી બધી મુશ્કેલીઓ વેઠીને પણ પોતાની શાળાએ તો જાય જ છે, બરાબર. અને અંધ બાળકોની બ્રેઇલ લિપિ હોય છે, તેના દ્વારા એ લોકો પોતાનો અભ્યાસ કરી શકે છે. કેટલાક બાળકો સાયકલનો ઉપયોગ કરી પોતાની શાળાએ જાય છે. સાયકલ ચલાવતા વખતે ઘણી બધી બાબતોનું ધ્યાન પણ રાખવું પડે છે, છતાં એ લોકો પોતાની શાળાએ જાય છે. ગુજરાતના ગીરનું જંગલ પસાર કરીને કેટલાક બાળકો પોતાની શાળાએ પહોંચે છે. આપણે જંગલનું નામ સાંભળીએ તો સૌપ્રથમ આપણે ગભરાઈ જઈએ કે ના, આપણે નહીં જઈ શકીએ, ત્યાં તો ઘણા બધા જંગલી પ્રાણીઓ રહેતા હોય છે, આપણને બીક લાગે છે. આપણે તો પહેલાં એવું જ કરીએ ને, ઘણા બધા પ્રાણીઓ પક્ષીઓના અવાજો આપણે સાંભળી શકતા હોય છે. પણ એ લોકો કેટલા બધા બહાદુર હશે કે તે બાળકો જંગલ પસાર કરીને પોતાની શાળાએ પહોંચે છે, ઘણા બધા પ્રાણીઓનો અવાજ સાંભળતા હશે, એ લોકોને બીક પણ લાગતી હશે, છતાં પણ પોતાની શાળાએ જાય છે. આ દરેક બાળકો બહાદુર હોય છે, જે આટલો બધો પડકાર ઝીલીને પણ પોતાની શાળાએ જાય છે. પણ શાળાએ તો જાય જ છે, વિચારો કેમ? હવે આપણે આ રોજની શાળાએ જઈએ પાઠમાં
થોડા પ્રશ્નોની ચર્ચા કરવાની છે. તો આપણે જોઈ ગયા કે ઘણા બાળકો શાળે જવા માટે ઊંટગાડીનો ઉપયોગ કરે છે, તો ઘણા બાળકો બળદગાડા દ્વારા પોતાની શાળાએ જાય છે, તો કેટલાક બાળકો ઘોડીનો ઉપયોગ કરીને પોતાની શાળાએ જાય છે, અને ઘણા પડકારરૂપ પ્રસ્તાવનો પણ ઉપયોગ કરીને કેટલા બાળકો શાળાએ જાય છે. જેમ કે ઉત્તરાખંડના બાળકોનો આપણે વિડીયો જોયો હતો, તો એ લોકો કેટલા પડકારરૂપ પ્રસ્તાવને પાર કરીને પોતાની શાળાએ જાય છે. એ લોકો શાળાએ કેમ જાય છે? કારણ કે શાળાએ જવું ઘણું મહત્વનું છે, અને એટલા માટે જ એઓ પડકારરૂપ પ્રસ્તાવનો સામનો કરીને પણ પોતાની શાળાએ જાય છે. બરાબર, કારણ કે શાળાએ જઈએ તો આપણે નવું નવું શીખવા મળે છે, નવું જાણવા મળે છે, નવા શિક્ષકો પાસેથી નવી નવી માહિતીઓ મળે છે, તમારા મિત્રો પાસેથી નવું જાણવા મળે છે, અને આપણે જો શાળાએ ભણીશું તો આપણે આગળ જઈને સારી નોકરી મેળવી શકીશું અને સારા વ્યક્તિ બની શકીશું. તો ચાલો બાળકો, હવે આ પાઠમાં થોડા પ્રશ્નોની ચર્ચા આપણે કરી લઈએ. પ્રશ્ન એ, ચિત્ર જોઈને પ્રશ્નોના જવાબ લખો. તો પહેલો પ્રશ્ન, આ ચિત્રમાંથી તમે કયા વાહનોનો ઉપયોગ કરી પોતાની શાળાએ જાઓ છો? તો બાળકો, આ ઉપરના ત્રણ ચિત્રોમાંથી તમે જે વાહનોનો ઉપયોગ કરીને શાળાએ આવતા હોય તે વાહનનું નામ લખવાનું છે. ચાલો પ્રશ્ન બે, તમે કોઈવાર રિક્ષામાં બેઠા છો અને બેઠા હોય તો તમને કેવો અનુભવ થાય છે? જો બાળકો, કોઈ વાર તમે રિક્ષાનો ઉપયોગ કર્યો હોય અને તમને શું લાગ્યું બેઠા પછી રિક્ષામાં, તે તમારે અહીં લખવાનું છે. પ્રશ્ન નંબર 3, તમારા વર્ગમાં આવતા કોઈ પણ બે બાળકોના નામ લખો કે જેઓ શાળાએ આવવા બસનો ઉપયોગ કર્યો હોય. જે બે બાળકોએ બસનો ઉપયોગ કરતા હોય શાળાએ આવવા માટે તમારા વર્ગમાંથી, તે બે બાળકોના નામ લખવાના છે. બરાબર, એ તો તમને ખબર જ હશે. ચાલો પ્રશ્ન 4, તમે બસમાં કોઈ વાર બેઠા છો અને બેઠા હોય તો કેવો અનુભવ થાય છે? બાળકો, આમાંથી ઘણા બધા બાળકો બસમાં બેઠા જ હશે, તો તમને કેવો અનુભવ થાય છે તે તમારે અહીં લખવાનું રહેશે. તો ચાલો, આ પ્રશ્નના જવાબ તમારે તમારી નોટબુકમાં લખવાના રહેશે. હવે નીચેના પ્રશ્નોના જવાબ લખો. તો મિત્રો, આ પ્રશ્નો પણ તમારે તમારી નોટબુકમાં લખવાના રહેશે. તો ચાલો આપણે પ્રશ્નોની સમજ મેળવીએ. પહેલો પ્રશ્ન, ઊંટગાડીનો ઉપયોગ બાળકો કઈ જગ્યાએ શાળાએ જવા માટે કરે છે અને કેમ? બરાબર, તો આપણે કઈ જગ્યા પર ઊંટગાડીનો ઉપયોગ શાળાએ જવા માટે કરે છે બાળકો તે લખવાનું છે, અને શા માટે. બરાબર, બીજું, હોડીનો ઉપયોગ બાળકો કઈ જગ્યાએ શાળાએ જવા માટે કરે છે તે લખવાનું છે. તો આપણે અહીંયા જોયું પાઠમાં કે હોડીનો ઉપયોગ પણ ઘણા બધા બાળકો કરતા હતા, તો તમને એ જગ્યા ખબર હોવી જોઈએ, એ જગ્યાનું અહીંયા નામ લખવાનું છે. ત્રીજું, ઉડન ખટોલાનો ઉપયોગ બાળકો કઈ જગ્યાએ શાળાએ જવા માટે કરે છે, તો તે જગ્યાનું નામ અહીં લખવાનું છે. ચાલો પ્રશ્ન નંબર 4, સાયકલ ચલાવતી વખતે આપણે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવાનું છે તે જણાવો. મેં તમને કીધું હતું કે સાયકલ ચલાવતા વખતે ઘણી બધી બાબતોનું ધ્યાન રાખવાનું છે, તે તમને યાદ હોય તે લખવાનું છે. બરાબર, ચાલો પ્રશ્ન નંબર 5, તમે કોઈવાર ઊંટગાડીમાં બેઠા છો અને બેઠા હોય તો કેવો અનુભવ થયો હતો તે અહીં લખો. એટલે તમે કોઈવાર ઊંટગાડીમાં જો બેઠા હોય ને તમને શું અનુભવ, એટલે તમને શું લાગ્યું છે, શું બેઠા પછી શું થાય છે, કેવું લાગે છે એ લખવાનું છે. બરાબર, તો ચાલો આ પ્રશ્નોના જવાબ તમારે તમારી નોટબુકમાં લખવાના રહેશે. બાળકો, હવે આપણે એક એક્ટિવિટી કરીશું. તો ચાલો આપણે એ એક્ટિવિટીનો વિડીયો જોઈએ. તે પ્રમાણે તમારા ઘરે તમારે એક
होड़ी बनावानी रहेशे। जुओ बाळको, आ रीतनो एक कागळ लेवानो छे अने कागळ ने आ रीते वच्चे थी वाड़ी देवानो छे। बराबर वाड़ी देजो, बराबर, अने आ रीते करी लेवानो। त्यार पछी आपणे आ रीते पाछू कागळ ने वाड़ी देवानो, एटले चौरस जेवी रचना थई जाय। बराबर, खुली ना जवू जोईए। त्यार पछी अहींथी एक भाग, कागळनो एक भाग आ रीते અહીં વાળી દેવાનો, વાળી દીધો। હવે આમ ઊંડું પલટાવી દેવાનું। હવે જે બાકીના જે ત્રણ પાના રહ્યા તેને આ રીતે બીજી સાઈડ વાળી દેવાનું। થઈ ગયું। હવે અહીંયા જે અંદરનો ભાગ છે ને, જો ટોપી જેવું થઈ ગયું, તો એને આ રીતે હટ કરી દેવાનો અને અહીંયાથી આ ટોપીને એમ કરીને સીધી કરી દેવાની। હવે એમ દબાવી દેવાનું ને આ તમારી હોડી તૈયાર। જુઓ, સરસ મજાની હોડી છે। તો આ રીતે તમારે ઘરે આ હોડી બનાવવાની છે, કારણ કે ઘણા બાળકો હોળીમાં બેસીને પોતાની શાળાએ જતા હતા। તો આ એક્ટિવિટી તમે તમારા ઘરે કરશો ને સરસ મજાની આ રીતે હોળી બનાવજો। બરાબર, આ રીતે તમે એક્ટિવિટી પોતાના ઘરે કરજો, આ તમારું હોમવર્ક રહેશે। તો હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં મળીશું। ત્યાં સુધી ઘરમાં રહો, સુરક્ષિત રહો। બાય।